नमस्कार दोस्तों, गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर आप सबनो फरी एक बार एक नवा वीडियो में दिल थी हार्दिक स्वागत करू छू। दोस्तों आज वीडियो में जो भर्ती है विषय तेना विषय बात करीशु। एना पहला तमाम ने रिक्वेस्ट करू छू कि जो तमे सरकारी नौकरियों की तैयारी करो छो तो तेनी साथे साथे घरे बैठा सारी एवी कमाणी पण करी शको छो। तमारे कई ज करवानुं नथी, फक्त मोबाइल नी स्क्रीन पर देखाय छे ते कोर्स करवानुं छे, जेमां तमारे कोड वापरवानो छे साइम 100। वीडियो नी नीचे जे लिंक आपेली छे त्यां तमारे रजिस्ट्रेशन करवानुं छे ने आ कोड वापरवानुं छे। आ कोड वापरतानी साथे हवे आ कोर्स तमे फ्री में करी शकशो अने आ कोर्स कर्या पछी तमने फ्री में सर्टिफिकेट मळशे, जे घणी बधी सरकारी भरतीओमां तमने खूब ज कामे लागशे। तो राह कोनी जुओ छो, लिंक वीडियो नी नीचे अवेलेबल छे, फटाफट क्लिक करो, रजिस्ट्रेशन करो अने तमारा बीजा मित्रों सुधी जरूर थी शेर करो। नमस्कार दोस्तों, स्वागत करू छू आप सबनो गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर। दरेक जग्याए होबाळो थता जोवा मळी रह्यो छे, जे कायमी भर्ती न थता हंगामी धोरणे जे भर्ती થવાની છે જ્ઞાન સહાયકની, તેને લઈને ઉમેદવારોમાં જોશ જોવા મળી રહ્યો છે। દરેક જગ્યાએ હલ્લાબોલ થઈ રહી છે। કચ્છના અંદર 2000 સહિત રાજ્યમાં 32000 હાલમાં શિક્ષકોની ઘટ છે, તો બીજી બાજુ નવી શિક્ષણ નીતિ લાગુ થઈ છે તેમાં કાયમી શિક્ષક ભરતીની સૂચના આપવામાં આવી છે, જેની સામે ગુજરાતમાં સરકાર હંગામી શિક્ષક નીમવા આતુર છે। 30000 જ્ઞાન સહાયકના બદલે કાયમી શિક્ષક નીમવા ઉમેદવારોએ વિનંતી કરી, ઉમેદવારોએ માંગણા પત્રક રજૂ કર્યા છે। એનઈપી પ્રમાણે 25 વિદ્યાર્થીએ એક શિક્ષક જોઈએ, જ્યારે ગુજરાતમાં હાલ 30 વિદ્યાર્થીએ એક શિક્ષક છે। આ વાતને ડિટેલમાં સમજીએ તો કચ્છમાં 2000 સહિત રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જો આપણે વાત કરીએ તો 32000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને સરકાર હંગામી એટલે કે કરાર આધારિત ભરતી યોજના અમલમાં લાવી રહી છે, જેનો વિરોધ થઈ રહી છે। પૂરજોશમાં ખુદ નવી શિક્ષણ નીતિમાં કાયમી શિક્ષકની ભરતીની સૂચના હોવા છતાં ગુજરાત સરકાર ભરતી હંગામી ધોરણે કરી રહી છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મુદ્દા 3.2 મુજબ શાળા શિક્ષણના દરેક સ્તરે કાયમી પ્રશિક્ષિત શિક્ષકની વ્યવસ્થા ઉપરાંત કોઈપણ શાળામાં માળખાગત સુવિધાની ઉણપ ન રહે તે માટે ખાસ કાળજી લેવાઈ રહી છે। આ મુદ્દાને ધ્યાનમાં લઈ ઉમેદવારોએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કાયમી પ્રશિક્ષિત શિક્ષક બાબતે સ્પષ્ટ જણાવાયું છે, છતાં રાજ્ય સરકાર ભરતી હંગામી ધોરણે કરી રહી છે। પ્રાથમિક શાળાઓમાં 25000 જ્ઞાન સહાયક અને 5000 ખેલ સહાયકની કરાર આધારિત હંગામી ભરતી માટેની જાહેરાત બાદ ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ગયા ત્યારે અટકાયત પણ કરાઈ હતી, તંત્ર તરફથી સહકાર ન મળતા ઉમેદવારોમાં અસંતોષ વધી રહ્યો છે। કરાર આધારિત શિક્ષકની ભરતીના બદલે કાયમી શિક્ષકની ભરતી કરવી જોઈએ, અન્યથા આગામી ચૂંટણીમાં માઠા પરિણામની ચીમકી પણ ઉમેદવારો દ્વારા અપાઈ છે। દોસ્તો તમે પણ જો આ વાત સાથે સહમત હોય તો આપણી આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।